अमेरिका मोकलवाने लाला चापे कालोल अने कड़ीना बे कपल ने कोलबो थी जकराता लई जई 3 महीना सुधी रजबाटपट करावी रूपया 16.22 लाख ने छेतरपिंडी आचरार मुख्य सूत्रधार कमलेश जयंत भाई बारोचनी गांधीनगर लोकल क्राइम ब्रांचे धरपकड़ करी 5 दिवस रिमांड मेळववामां आव्या छे। कालोल मां रहता जिगेश हर्षद भाई बारोट नो परिवार मध्यम वर्ग नो होवाथी तेमणे अमेरिका जवानुं नक्की कर्युं हतुं। त्यारे तेमणे फेसबुक ना माध्यम थी जणाव मळ्युं हतुं के समाजना कमलेश जयंती भाई बारोट विदेश मोकलवानुं काम करे ત્યારબાદ દંપતીને 1 કરોડમાં અમેરિકા મોકલવાની આપવાની લાલચ કમલેશ બારોચે આપી હતી। તો આમ જિગેશભાઈ તેમના પત્ની સાથે અમેરિકા જવા ઘરેથી ગત તારીખ 10 એપ્રિલ ના રોજ નીકળ્યા હતા અને કોલંબો એરપોર્ટ ઉતર્યા હતા અને કોલંબો થી જકરાતા જવાની ફ્લાઇટ માં બેઠા હતા, જ્યાં ઇમિગ્રેશન ક્લિયર કરવાને કુમલેશે તેમને જણાવ્યું હતું કે તમારા કેનેડાના વિઝા મંજૂર ના થયા તો ત્યાં સુધી તમારે અહીં રહેવું છે। અહીં તેમણે ટેક્સી કરીને પ્રાઇવેટ વિલામાં રહેવા માટે મોકલી આપ્યા હતા અને બંને કપલના પાસપોર્ટ લઈ લીધા હતા। એજન્ટ કમલેશ બારોટે ત્યાંના એજન્ટ રાજેશકુમાર વીરા ઉર્ફે છગન સાથે મુલાકાત કરાવી કહ્યું હતું કે તમારા આગળના વિઝાનું કામ છગન કરાશે। ત્યારબાદ છગનને તેમણે અલગ અલગ એમ્બેસીમાં લઈ જવાને પરમિટ માટે કાર્યવાહી કરી હતી અને આ દરમિયાન તેમની પાસે પૈસા ખૂંટી ગયા હતા। બીજી તરફ એજન્ટ છગન વિઝાના કામ માટે પૈસા માંગી માનસિક ત્રાસ આપતો હતો। એજન્ટ કમલેશે જિગેશભાઈ પાસેથી રૂપિયા 8.90 લાખ અને જિગેશભાઈ પાસેથી રૂપિયા 7.32 લાખ લઈ લીધા હતા। 3 મહિના સુધી અમેરિકાના વિઝાનો કોઈ મેળ પડ્યો ના હતો, જેમાં બંને કપલ પાસે ખાવાના અને પાણી માટે પીવાના ન હતા, તો જેથી 3 દિવસ તેમણે ભૂખ્યા તરસ્યા વીત્યા હતા। ત્યારબાદ તેમણે એજન્ટ કમલેશનો સંપર્ક કરી પરંતુ કાલોલ મોકલી દેવાએ જિગેશભાઈએ કહ્યું હતું કે જો કે એજન્ટ કમલેશે હાથ અધ્ધર કરીને કહ્યું હતું કે પરત આવવા તમારે જાતે જ ખર્ચ કરવો પડશે અને દલીલ કરતા કમલેશે જકરાતા ક્યાંક ખોવાઈ જશે એવી ધમકી આપી હતી। દિવસ પહેલા કલોડ શહેરી પોલીસ સ્ટેશનમાં એક વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ જાહેર થઈ છે। આમાં જિગ્નેશભાઈ હર્ષદભાઈ બારોટ ફરિયાદી છે અને આ ફરિયાદની હકીકત મુજબ જિગ્નેશભાઈને અમેરિકા જવાનું હતું અને અમેરિકા જવા માટે થઈ અને કમલેશભાઈ બારોટ છે જે મહેસાણાના છે તેમનો સંપર્ક થયેલો અને ત્યાં જવા માટે થઈ અને આ જિગ્નેશભાઈ અને તેના પત્ની બંનેને અત્યારથી બોમ્બે લઈ ગયેલા અને બોમ્બેથી કોલંબો અને કોલંબોથી જકાર્તા લઈ ગયેલા। આ જકાર્તા મુકામે તેમને ત્યાં રાખવામાં આવેલા અને તેઓની વિઝાની પ્રોસેસ કરેલી। ત્યાં 3 મહિના સુધી ત્યાં રાખવા છતાં આ વિઝા તેમના થયેલા નહીં, જેથી કરીને આ જિગ્નેશભાઈ તથા તેમની પત્નીને આ એજન્ટે કલોલ મુકામે પાછા લાવેલા। આ પૂરી પ્રોસેસ માટે વિઝાની પ્રોસેસ તેમજ અમેરિકા સુધી આ લોકોને પહોંચાડવા માટે લગભગ 1 કરોડના ખર્ચ માટે કીધેલું અને એ પૈકી રૂપિયા 8 લાખ અને 90 હજાર આ કપલે આ એજન્ટને ચૂકવી આપેલા, પરંતુ ત્યાં આ એજન્ટ તેમને મોકલી શકેલ નહીં અને તેઓએ ચૂકવેલ નાણાં પાછા માગતા આ એજન્ટ કમલેશભાઈએ પરત નાણાં આપેલા નહીં, જેથી કરીને ફરિયાદી જિગ્નેશભાઈએ કલોલ શહેરમાં પોતાની ફરિયાદ જાહેર કરેલી છે। આ કામની તપાસ ગાંધીનગર જિલ્લાના LCBના અધિકારી આગળની તપાસ કરી રહ્યા છે અને જે મૂળ આરોપી છે મૂળભૂત કમલેશભાઈ તેઓને અટક કરેલ છે। અટક કર્યા બાદ તેઓના કોર્ટમાંથી રિમાન્ડ માગતા દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ LCB ચલાવી રહી છે।